गुड मॉर्निंग मारा वाला मित्रों, हाउ आर यू? आई होप यू आर वेरी फाइन एंड हैप्पी एट होम। एंड टुडे यू आर वेरी एक्साइटेड, आई नो यू। ओके मित्रों, आज अपने मैथ्स ट्रिक 27 એટલે કે ભાગાકાર ડિવિઝન લેવાના છે। એવા ડિવિઝન, વેરી વેરી લોંગ બિગ ડિવિઝન, યસ માય ડિયર ફ્રેન્ડ્સ। એટલે કે જે વિદ્યાર્થીઓ માત્ર એક અંકના બે અંકના જે ગુણાકાર 20 ઘડિયા સુધી આવડે એ ભાગાકાર કરી શકે, આવી જે માન્યતા છે। આપણે આગળથી શીખતા આવ્યા છીએ કે જેને ઘડિયા આવડે એ જ ભાગાકાર કરી શકે। અહીંયા મિત્રો, હું આ માન્યતા તમને ખોટી પાડીને બતાવીશ। ઓકે, ઘડિયા 1-10 સુધી પક્કા આવડા જોઈએ, 100% આવડા જોઈએ। ઓકે, હવે બે અંક હોય, ત્રણ અંક હોય, ચાર અંક, પાંચ અંક, અનલિમિટેડ અંક વડે તમે ભાગાકાર કરી શકો એ પણ સરળતાથી। ઓકે, ધોરણ 5 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ખૂબ જ કામ લાગશે। એમાં સૌથી વધુ જો યુઝફુલ હશે તો ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થી મિત્રોને, બીકોઝ ધોરણ 10 માં પહેલા ચેપ્ટર માંથી જ રીત નંબર 3 માંથી જ 3-4 અંક વડે મોટા મોટા ભાગાકાર ચાલુ થઈ જાય છે। જો વિદ્યાર્થી મિત્રોને મેથડ નહીં આવડે તો એ દાખલા જ નથી કરી શકવાના। યસ માય ડિયર ફ્રેન્ડ્સ, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે। અને જે યુપીએસસી જીપીએસસી ઓલ કમ્પિટિટિવ એક્ઝામ જે આપે છે ગવર્નમેન્ટ ભરતી માટે, એના માટે પણ ખૂબ જ અગત્યના છે, કારણ કે એમને એક લિમિટ સમય મળે છે શેષ અને બાકફળ શોધવાનો। ઓકે, તો ટ્રિક બધા માટે કામ લાગશે। એન્ડ મિત્રો, તમને નવાઈ લાગશે કે આજે હું ગુજરાતીમાં બોલું છું, કારણ કે આગળના વિડીયો જે હતા એ ઓલરેડી હિન્દીમાં ઇંગ્લિશમાં છે। ઓકે, પણ આ વિડીયો ગુજરાતીમાં એ માટે બનાવું છું જેથી આપણા ગુજરાતની અંદર રહેલા દરેક વિદ્યાર્થીઓ સરળ સમજી શકે, અને ખાસ કરીને મારા ક્લાસના વિદ્યાર્થીઓ એકદમ ડીપમાં એકદમ સરળતાથી અને એમની લેંગ્વેજમાં હોવાથી, એમની ભાષામાં હોવાથી, એટલે કે ગુજરાતી ભાષામાં હોવાથી એ વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે માટે આ વિડીયો ગુજરાતીમાં બનાવું છું। ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, અને તમને એટલું કહી દઉં કે તમે આગળના જે મેસ્ટિકના વિડીયો જોશો તો ઓલરેડી હજુ વિડીયો નંબર 6 અને 7 જ ઓલરેડી તમે જોઈ શકો છો, બીકોઝ લોકડાઉનનો સમય છે એટલે મેં ઓલરેડી 1-2 વર્ષના મેથેમેટિક્સના બધા જ વિડીયો બનાવી ચૂક્યો છું। પણ આ વિડીયો ખૂબ જ અગત્યનો હોવાથી ધોરણ 10 ઓનલાઈન ચાલુ થઈ ગયું છે, એટલે ડાયરેક્ટ હું 37-37 વિડીયો ડાયરેક્ટ આજે અપલોડ કરું છું। બાકી હજુ સુધી આગળના વિડીયો અપલોડ થયા નથી। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો, વિડીયો નંબર 1-30 સમજો, વિડીયો નંબર 1-30 ની અંદર બધી જ ગુણાકારની ઓલ વર્લ્ડ લેવલે જેટલી તમે કહી શકો તે બધી જ ગુણાકારની અલગ અલગ ટેકનિકો 1-30 વિડીયોમાં મેં બધી સમાવેશ કરી દીધો છે। એના પાને ગુણાકારમાં હવે કોઈ ટેકનિક નહીં હોય, આઈ થિંક। ઓકે, એક અંકના ગુણાકાર, બે અંકના ગુણાકાર, ત્રણ અંકના ગુણાકાર, ગમે તે અંકના ગુણાકાર, બધી ટ્રિક્સ એ પણ તમે 5-6 સેકન્ડમાં જવાબ લાવી શકો। અમુક ટ્રિકો એવી છે જે તમે ડાયરેક્ટ આ ક્વેશ્ચન સવાલ જોઈને તમે આન્સર બોલી શકો છો, એવી ટ્રિક્સો મેં મૂકી છે। તો પ્લીઝ એક પણ ટ્રિક તમે ચૂકતા નહીં, ઓલરેડી ડિસ્ક્રિપ્શનની અંદર નીચે બધા જ વિડીયોની લિંકો મૂકી છે, પણ એમાં જે જે વિડીયો અપલોડ થયા છે યુટ્યુબ પર એ જ વિડીયો ખુલશે, એટલે તમારે 1 બાય 1 1 2 3 એમ ચેક કરતું જવાનું। ઓકે, એન્ડ તમારે સમય બચાવવો હોય કે કયા કયા વિડીયો અપલોડ થાય છે તો માય ડિયર ફ્રેન્ડ, મેં પહેલા જ તમને સમજાવી દઉં કે સબસ્ક્રાઇબ માય ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન ક્લિક કરજો, જેનાથી તમારે યાદ રાખવાની જરૂર નથી, ઓટોમેટિકલી હું જેવો વિડીયો અહીંયા અપલોડ કરીશ એવો તમારા મોબાઈલમાં આવી જશે। એટલે હજુ પણ જો મિત્રો તમે
નવા હોય જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ વિદ્યાર્થી પ્લીઝ આજે અત્યારે હાલમાં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ક્લિક કરો જેનાથી હવે જે વિડીયો અપલોડ થશે એ તરત જ તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જશે ઓકે લે મિત્રો મેં આગળ શું સમજાવ્યું એથી 30 વિડીયો માત્ર ગુણાકારની ટેકનિક છે અને વિડીયો નંબર 31 થી 50 31 થી 50 જે વિડીયો નંબર છે એ ઓન્લી ભાગાકારની ટેકનિકના છે અલગ અલગ ભાગાકાર એકાવન થી પછી અલગ અલગ વર્ગ વર્ગમૂળ ગણ ગણમૂળ એન્ડ મેથેમેટિક્સ અલગ અલગ ડિફરન્ટ ટેકનિકોના છે ઓકે એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ આપણે આ ચેનલ બે વિડીયો ચાલે છે ઇંગ્લિશ સ્પોકન એન્ડ વૈદિક મેથ્સ ઇંગ્લિશ સ્પોકન વન એક બેસ્ટ મેથડથી ચાલી રહ્યા છે ઓકે એ પણ તમે યુઝ કરી શકો છો ઇંગ્લિશ બોલવા માટે હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ ઇઝીલી ઓકે એન્ડ પ્રેક્ટિકલી યસ ધીસ ઇઝ પોસિબલ એ આપણે ઇંગ્લિશ વિડીયોમાં તમને ઓલરેડી સમજાવ્યું છે છતાં પણ હું તમને ખાલી એક જ મિનિટમાં સમજાવી દઉં વિડીયો નંબર વન અને વિડીયો નંબર ટુ ઇંગ્લિશ સ્પોકનનો ઇંગ્લિશ સ્પોકનનો વિડીયો નંબર વન એન્ડ ટુ તમે જોઈ લેજો એ તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે પણ સર અમને અમારે કેવી રીતે શોધવો ડોન્ટ વરી વિડીયો નંબર વન અને વિડીયો નંબર ટુ ઇંગ્લિશ સ્પોકનો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી પહેલાથી મૂકી દીધો છે એ તમારે યુટ્યુબ પર શોધવાની જરૂર નહીં પડે તમે બે વિડીયો જોશો ને એ તમને કોન્ફિડન્સ આવી જશે યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ હવે આપણે ભાગાકાર શરૂ કરીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 8925 ભાગ્યા 35 99876 ભાગ્યા 98 એટલે કે 98 નું ઘડ્યું સર અમને તો નથી આવડતો મેં પહેલા તો તમને કહ્યું દીકરાઓ 1 થી 10 ના ઘડી આવડે એટલે તમે જંગ જીતી ગયા યસ માય ડિયર ફ્રેન્ડ 11 થી 20 ના ઘડી આવડે કોઈ જરૂર નથી ઓકે હવે આપણે શું કહીશું સમજી લો 8925 ભાગ્યા 35 તો 35 તો ઘડ્યો બોલવાની જરૂર નથી મેં આગળ સમજાવી દીકરા માત્ર 3 નો જે ડાબી સાઈડ નંબર હોય એનો ઘડ્યો બોલવો ઓકે તો 3 નો ઘડ્યો બોલો કે 8 થી વધે નહીં તો 3 એકા 3 3 2 6 3 3 9 3 3 9 વધી ગયા તો 3 2 6 એટલે 2 લેવાના તો 35 ને પહેલા 2 સાથે ગુણાકાર કરો ઓકે 35 2 70 તો જો નિર્ગા સ્થિતિ ઓછા છે તો 35 2 70 માઇનસ કરતા તમને આવડે ઓલરેડી હવે ઉપરથી બે નીચે લાવો ફરીથી બસ હવે સેમ ટુ સેમ જો તમે પહેલા એક વાર કર્યું દરેક વખત કરવાનું 3 નો ઘડ્યો બોલો 1 તો નાના છે તો 19 નો 19 થી વધે નહીં 3 નો ઘડ્યો બોલો 19 થી વધે નહીં 3 6 18 ઓકે 35 ગુણ્યા 6 કરો 6 5 30 વધી 3 3 6 6 3 18 18 ને 3 21 જો વધી ગયા દીકરાઓ તો આપણે શું કરવાનું 6 ની જગ્યાએ 5 લેવાનું કેટલો લેવાનો 5 તો શું કહેશું 35 ગુણ્યા 5 5 ગુણ્યા 5 એટલે 25 5 3 15 ને 2 17 જો 175 આવ્યા ભાગ ચાલશે 175 આવ્યા હાલ તો ઉપર તો વાત કરી આપણે 175 ની અથવા 3 નો ઘડ્યો બોલો કે 17 થી વધે નહીં 3 6 ઘડા તો 3 5 15 થાય 5 વડે ભાગ ચાલે તો એટલે ગુણાકાર કરેલો છે 35 ગુણ્યા 5 એટલે 175 0 આવી ગઈ શેષ શું આવી દીકરાઓ શેષ આવી અને આવી ભાગફળ ભાગફળ ધોરણ 10 માં પહેલા ચેપ્ટરમાં ધોરણ 10 માં પહેલા ચેપ્ટરમાં શેષ અને ભાગફળ શોધવાની આવશે મોટા મોટા દાખલા છે ઓકે તો યાદ રાખજો ચલો હવે આપણે 98 વડે ભાગાકાર જોઈએ નવ્વાણું હજાર આઠસો છોતેર ભાગ્યા અઠાણું
હવે દીકરા તમે સમજી ગયા યસ માત્ર નવ નો ઘડિયો બોલવાનો તો નવ નો ઘડિયો બોલો કે નવ થી વધે નહીં તો નવ એકા નવ અઠાણું કારણ કે એક આવે એટલે અઠાણું એકા અઠાણું થાય નવમાં અઠાણું થાય એટલે એક ઉપર ઉતારે આઠ હવે નવ નો ઘડિયો બોલો હવે તમે ઓલરેડી જો તો ખરા દીકરા અઠાણું નહીં અઢાર છે શેષ નાની છે ભાગ નહીં ચાલે તો આપણે શું કરવાનું ઉપર જીરો મૂકવાની શું કરવાની જીરો મૂકવાની ઉપર ફરતી નીચે ઉતારો સાત હવે નવ નો ઘડિયો બોલો કે અઢાર થી વધે નહીં નવ દુ અઢાર પણ જો તમે નવ દુ અઢાર લેવા જશો તો તમે બે અઠા સોળ એક વધી આવે છે એટલે અઢાર એક ઓગણીસ થઈ જશે એટલે લેવાય નહીં એટલે બે લેવાય નહીં નવ દુ અઢાર એટલે તમે બે વડે ગુમશો ને સંખ્યા વધી જશે તમે ટ્રાય કરવા કરી જુઓ તો આપણે શું કહીશું અઠાણું એકા અઠાણું નેવ્યાસી આવ્યા ઉપર ઉતારીશું છ નવ નો ઘડિયો બોલો કે નેવ્યાસી થી વધે નહીં તો નવે નવે એક્યાસી તો અઠાણું ગુણ્યા નવ કરવાના નવ અઠા બોતેર નવે નવે એક્યાસી નો સાત એક્યાસી સાત અઠ્યાસી જો આવી ગયા મિત્રો આઠસો બેસી આના કરતા નાના છે તો નવે નવે એક્યાસી તો નવ અને ગુણાકાર આની સાથે કરવાનો આઠસો બેસી ચાર એક શું આવી દીકરાઓ ચૌદ શેષ અને ભાગફળ ઓકે તો આનો સ્ક્રીનશોટ લઈ લો આ બધી ગણતરીનો સ્ક્રીનશોટ લઈ લો જેથી તમે પછી નોટબુકમાં લખી શકો હવે ત્રણ અંકના ચાર અંકના અને પાંચ અંકના મોટા મોટા ભાગાકાર લઈએ જેથી તમને ખબર પડે યસ આ તો કોઈ પણ રીતના ભાગાકાર હોય આ ટેકનિક કામ કરે કરે 100% કરે છે ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ ફટાફટ લખી દો એટલે નવા એક્ઝામ્પલ લઈએ જે તમારા મગજમાં તમારા દિમાગમાં ઉતરી જાય ઓકે જુઓ મિત્રો ત્રણ અંક વડે ચાર અંક વડે ઓકે તો કોનો ઘડિયો બોલવાનો નવ નો ઘડિયો તો નવ નો ઘડિયો બોલો નવ નો ઘડિયો બોલો કે નેવ્યાસી વધે નહીં નવે નવે એક્યાસી તો હવે નવસો પંદર ને નવ વડે ગુણાકાર કરી જુઓ પદા સંખ્યા નાની આવે તો આપણે નવ લેવાના અને જો સંખ્યા વધી જાય તો પછી એક ઓછો કરવાનો આઠ લેવાના ઓકે ટ્રાય કરીએ નવ પંચા પિસ્તાલીસ વધે વિચ્યા નવ એકા નવ નવ નો ચાર તેર વધે એક નવે નવે એક્યાસી અને એક બ્યાસી ઓકે બ્યાસી ઓલરેડી નેવ્યાસી કરતા નાના છે તો નવ વડે ભાગ ચાલશે આ બધા બસો પાંત્રીસ એક ચાર સાત ઓપન તારીશું પાંચ હવે મિત્રો જુઓ પાછો નવ નો ઘડિયો કોણ કે ચુમ્મોતેર થી વધે નહીં તો નવ અઠા બોતેર યસ માય ડિયર ફ્રેન્ડ્સ તો નવસો પંદર ને આઠ વડે ગુણો કારણ કે નવ અઠા બોતેર થાય આપણે ખાલી નવ નો જ ઘડિયો બોલવાનો અને આ સંખ્યા જે વધવા જોઈએ નહીં તો નવ અઠા બોતેર જે આઠ આવ્યા જે સંખ્યા આવે ને એ સંખ્યાને હંમેશા અહીંયા જેના વડે ભાગે છે એના વડે ગુણી દેવાના ઓકે આ ટેકનિક છે પાંચ અઠા ચાલીસ વધે ચાર આઠ એક આઠ ચાર બાર વધે એક બોતેર ને એક તોતેર જો સંખ્યા નાની આવે ને ભાગ ચાલે પાંચ નવ જીરો જીરો ઉપર ઉતારીશું બે નવ નો ઘડિયો બોલો કે નવ થી વધે નહીં નવ એકા નવ નવ દોડા વધી ગયા તો આન્સર શું આવશે નવસો પંદર કારણ કે એક સાથે ગુણાકાર સેમ જ થાય તો સાડત્રીસ શું આવી દીકરાઓ શેષ અને ભાગ પર કેટલું આવ્યું આઠસો એક્યાસી દસમા ધોરણ આને ક્યુ કહેવાશે અને આને દસમા ધોરણ ની અંદર આપણે આર કહીશું યાદ રાખજો ક્યુ અને આર નેક્સ્ટ એક્ઝામ્પલ હવે તો તમને ખબર પડી ગઈ ઓકે બે નો ઘડિયો બોલો કે નવ થી વધે નહીં તો બે ચોક આઠ
चार वे भाग चला त्रो पांच गुणिया चार कर चार पंचा वीस चार चार एक बार वजह एक आठ ने एक नौ नौ हजार बसो वीस ए नौ हजार छसो भाग चाल से नौ हजार बसो वीस चार आठ त्रण ओके ऊपर एक संख्या नीचे उतारी बेनो गड़ी बोला त्रण थी वधे नहीं बे का बे बे दू चार वधी गया तो बे एका बे जब एक आवे तो पूरी संख्या एनी एक मुकी देवाय હવે ઉપર ઉતારીશું પાંચ ને નીચે બે નો ઘડિયો ઓગણીસો પંદર થી વધે નહી તો બે સિત્તા ચૌદ ઓકે બે સિત્તા ચૌદ પંદર થી નાના છે ટ્રાય કરી આવે છે કે નથી આવતો ના આવે તો છ વડે ભાગ ચલાવીશું બે સિત્તા ચૌદ સાત પંચા પાંત્રીસ સાત તારી એકવીસ વધે બે ચૌદ બે સોળ જો મિત્રો વધી ગયા અહીંયા પંદર થી સોળ છે તો હવે આપણે શું કરવાનું સાત કરતા ઓછો નંબર લેવાનો છ વડે ભાગ ચલાવવાનો બે હજાર ત્રણસો પાંચ ગુણ્યા છ છ પંચા ત્રીસ છ તરી અઢાર વધે એક બાર ને એક તેર યસ ભાગ ચાલશે તો છ વડે ભાગ ચલાવીશું તેર હજાર આઠસો ત્રીસ માઇનસ ફાઈવ થ્રી फाइव वन ओके जीरो ऊपर उतारीशु बेने नीचे फरीदी बेनो घड़ियो बोलो के पंदर थी वधे नहीं तो तमे ऑलरेडी जो जो सात वडे वधी जाय छे बे सित्ता चौद वधी जाय छे तो केटला भाग थशे सेम टू सेम छ वडी तो संख्या के आवशे जे अत्यारे आपणे लखीए के तेर हजार आठ सौ त्रीस તો શેષ કેટલી વધી મિત્રો એક હજાર પાંચસો બાવીસ આ આવી આપણી શેષ જે ઓલરેડી ભાજક કરતા નાની હોવી જોઈએ અને આ ભાગ પર છે ઓકે પોઈન્ટમાં દાખલો કરવો તો કરી શકાય એ ઓલરેડી આગળ શીખવા દીધું છે વિડીયો નંબર પાંત્રીસ છત્રીસ માં ઓકે હવે આનો મિત્રો શું કરો સ્ક્રીનશોટ લઈ લો જે તમે નોટબુક પર લખી શકો એન્ડ લાસ્ટ વેરી વેરી બિગ મોટો ભાગાકાર લઈએ ઓ માય ગોડ હાઉ ધીસ પોસિબલ ઓફકોર્સ આપણે એને પોસિબલ કરીએ ઓકે ટેક અ સ્ક્રીનશોટ ચાલો મિત્રો 80 કરોડ 65 લાખ चार हजार बसो सोल भाग्या बे लाख चौतरी हजार पांच सौ एक बे लाख नो घड़ियो बोलवानो छे अल्लाह मारा दीकड़ाओ तमे आगळ तो समझाव्यु गम्मे जेटला अंक आवे आपणे खाली मात्र एक ज घड़ियो बोलवानी जे लास्ट नंबर होय ओके खरे बे नो घड़ियो कोने ना आवडे બધાને આવડે પહેલા ધોરણ ભણે એને પણ આવડે ઓકે તો બે નો ઘડ્યો બોલો આથી વધે નહીં તો બે ચોક આઠ ઓકે પણ એક્ઝેક્ટ લેવાય નહીં કારણ કે તમે ચાર લેશો ને ચાર બે ચોક આઠ એટલે શું થશે આની સંખ્યા જુઓ ચાર તરી બાર એટલે વધી આવવાની ને વધી આવે એટલે ચાર દુ આઠ ને નવ થઈ જાય એટલે થોડું દિમાગમાં બુદ્ધિ હોવી જોઈએ ઓકે બુદ્ધિ ના હોય તો બુદ્ધિ ના પાયલ ખાવાના ઓકે ચાલો બે નો ઘડિયો બોલો શું કર્યું આઠથી વધે ને બે ચોક આઠ તો આપણે શું કર્યું સંખ્યા વધી જાય છે તો સેમ ટુ સેમ વન ટુ થ્રી ફોર ફાઈવ ઝીરો વન ગુણે ચાર લેવાથી વધે છે તો આપણે કેટલા લેવાના એક અંક ઓછો કરવાનો ત્રણ લેવાના ત્રણ એકા ત્રણ જીરો ત્રણ પંચા પંદર વધે એક બાર ને તેર વધે એક નવ ને દસ વધે એક છ ને સાત જો સાત આવી ગયા નહીં આ એટલે ભાગ ચાલશે તો સિત્તેર પાંત્રીસ જીરો ત્રણ એક બાદ બાકી તમને આવડે જ છે ઓલરેડી
यू आर स्मार्ट, यू आर क्लेवर, बात बाकी तो आवड़े ज। ओके ऊपर उतारीशु बेने नीचे, बेनो गणित बोलो दस थी वधे नहीं तो बे पंचा दस, तो मैं तुमने आगे बात करी एक्जेक्ट नहीं लेवाना। ओके कारण कि तुम्हें ये पांच मुक्सो तो पांच से पंदर ये वधी आवाने ज, वधी ना आवे तो बराबर छे, वधी आवे छे तो आपे शू करवानु, किलाड़े बात चलानो बे पंचा दस वधी जाए तो चार वड़ी, किला वड़े चार वड़ी, चार एक चार, ओके जीरो चार पंचा बीस, बे सोल ने बे अठार वधे एक, बार ने एक तेर वधे एक, आठ ने एक नौ, त्राणे एसी जीरो चार, किलाड़े बात चलावे चार वड़े, बात बाकी करवाने चाहिए वड़े आठ जीरो जीरो बे त्राणु आवे छे, त्राणु ने बाणु छे तो ऑलरेडी यस आ गणतरी करेले फायदो थाय, भूसीने नाखवानुं तो वरे त्राणु आवे छे, ए संख्या ओछी छे तो पची स्टेप पूछू कर त्राण ने भाग चलाओ, त्राण वर्ग भाग करे छे तो जो अपने कितनो फायदो थयो, गणतरी करेली हुआ तो फरी करवी पड़ती नथी, એટલે કોઈ ભી વસ્તુ લખે ફટા ભૂસી નહીં દેવાનું, બાજુ થોડે લખી રાખવાનું, આઠ સાત પાંચ છ એક બે, ઓકે અને ઉપર ઉતારીશું છ નીચે, ફરી બે નો ગળ્યો બોલો કે બે થી વધે નહીં, પણ ઓલરેડી સંખ્યા તમે દીકરાઓ છો, આ સંખ્યા બહુ મોટી છે, જ્યારે આ રીતનું આવે તો સીધા ડાયરેક્ટ નીચે જવાનું, બે નવા નવ સાથે ગુણાકાર કરવાનો, તો હવે અત્યારે હું આને જરૂર નથી એટલે હું આને રબ આઉટ કરું છું, ઘૂસી નાખું છું, ગુણ્યા નવ, નવ એકા નવ, નવ પંચા પિસ્તાલીસ વધે ચાર, નવ તો છત્રીસ, નો ચાર ચાલીસ વધ્યા ચાર, નવ દે સત્યાવીસ, નો દે એકત્રીસ વધ્યા ત્રણ, નવ દુ અઢાર ને ત્રણ એકવીસ, જો મિત્રો એકવીસ આવી ગયા, એટલે આ સંખ્યા નાની છે, નવ વડે ભાગ ચાલે છે, એટલે આપણી જે કેલ્ક્યુલેશન છે પરફેક્ટ છે, આપણું કેલ્ક્યુલેશન પરફેક્ટ છે, નાઇન એકવીસ દસ, એકવીસ દસ પાંચસો નવ, ઓકે નવ જીરો પાંચ દસ અને એકવીસ, સાત સાત બે પાંચ પાંચ જીરો જીરો, તો હવે જુઓ આના કરતા સંખ્યા નાની છે, પંચાવન હજાર જ છે, તો આપણી શેષ કેટલી આવી મિત્રો, આ શેષ આવી પંચાવન હજાર બસો સિત્તોતેર, જે ઓલરેડી બે લાખ કરતા નાની છે, ઓકે આઈ હોપ કે તમે સરસ રીતે મગજમાં ઉતરી ગયું હશે, હવે આજ પછી તમને ક્યારે ભાગાકારમાં ડર નહીં લાગે આઈ હોપ, ઓકે એન્ડ આઈ થિંક હું વિચારું ત્યાં સુધી તમે હવે ભાગાકારથી ડરશો નહીં, તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો, અને હવે હું તમને આવા પ્રેક્ટિસ માટે કેટલાક દાખલા આપું છું, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, અને કોમેન્ટ બોક્સમાં બીજું શું લખવાનું, તમારે સ્પીડ લખવાની કે સર મારે ભાગા કરતા માત્ર દસ સેકન્ડ લાગી, પંદર સેકન્ડ લાગી, કારણ કે ઓલરેડી મોટા મોટા ભાગાકાર છે, ઓકે હવે મિત્રો ત્રણ વસ્તુ નથી ભૂલવાની, મેં જે તમને પહેલા જ કહી છે, યસ આટલી સરસ મજાની ટેકનિકો જો તમારા માટે લાવીએ તો તમારી એક ફરજ છે, ડ્યુટી છે, જરૂર તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, ઓકે જેથી વિદ્યાર્થી લાભ લઈ શકે, સેકન્ડ નંબર ડોન્ટ ફોરગેટ લાઈક કરવાનું તો કદી નહીં ભૂલવાનું, એન્ડ નંબર થ્રી જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ જરૂર અભી હાલ જ જસ્ટ ફોર ઓકે અત્યારે સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકોન પર ક્લિક કરે જેથી આવી નવી લેટેસ્ટ વિડીયો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જાય, ઓકે ઓકે બાય।
see you again and I will pack with new technique. Okay, please wait for me.